હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી. રાજકોટ અગ્નિકાંડમાં પૂછપરછનો દોર શરૂ. આઈએએસ આનંદ પટેલ સહિત ત્રણ આઈપીએસ મીડિયાથી બચતા પોલીસ ભવન પહોંચ્યા. નવા શૈક્ષણિક સત્ર પહેલા શાળાઓએ ફાયર એનઓસી લેવું ફરજિયાત, નહીં તો થશે કડક કાર્યવાહી. રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો. આગામી ત્રણ દિવસ રાજ્યમાં પ્રચંડ વેગે ફૂંકાશે પવન, હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે રાજકોટમાં અગ્નિકાંડ મામલે કરશે સમીક્ષા બેઠક, અધિકારીઓ સાથે કરશે સમીક્ષા બેઠક. શહેરના ચાર ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, ગોતાના બે, નિકોલનો એક અને આનંદનગરનો એક ગેમ ઝોન સીલ. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી. ગુડ આફ્ટરનૂન, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવ. વાત કરીએ વિગતવાર સમાચારોની. ત્યારે સૌથી પહેલા વાત કરીએ તો આગામી ત્રણ દિવસ પ્રચંડ વેગે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. ધૂળની આંધી અને વંટોળ માટે તૈયાર રહેજો. આગામી પ્રચંડ વેગે પવન ફૂંકાવાનો છે, હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સમગ્ર રાજ્યમાં 25-30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને વધુ અસર થવાની સંભાવના છે. તો કેટલાય સમયથી ગરમીનો સામનો કરતા અને ગરમીના કારણે હેરાન રહેતા લોકો માટે હવામાન વિભાગ તરફથી આગાહી છે. આગામી ત્રણ દિવસ હવે ગરમી નહીં પરંતુ પવનથી હેરાન થવાની શક્યતા છે. પ્રચંડ વેગે પવન ફૂંકાઈ શકે છે. તો ધૂળની આંધી અને વંટોળ માટે તૈયાર રહેવું પડશે. આગામી ત્રણ દિવસ પ્રચંડ વેગે પવન ફૂંકાશે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં 25-30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને વધુ અસર થવાની સંભાવના છે. તો હવે ધૂળની આંધી અને વંટોળ માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આકરા તાપનો સામનો કર્યો અને હવે પ્રચંડ વેગે ફૂંકાતા પવનનો સામનો પણ કરવો પડશે. ધૂળની આંધી અને ધૂળની ડમરીઓ પણ જોવા મળશે, તેની માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને વધુ અસર થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ પ્રચંડ વેગે પવન ફૂંકાશે અને આગામી ત્રણ દિવસ સુધી પ્રચંડ વેગે પવન ફૂંકાશે. ધૂળની આંધી અને વંટોળ માટે તૈયાર રહેવું પડશે. અત્યાર સુધી ગરમીનો સામનો કર્યો અને હવે પ્રચંડ વેગે પવન ફૂંકાશે ત્યારે આગામી ત્રણ દિવસ સુધી ધૂળની ડમરીઓ પણ જોવા મળી શકે છે. आने वाले दिनों के लिए जो फॉरकास्ट दिया गया गुजराती स्टेट के लिए, वो ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर नो लास्ट चेंज में रहेगा आने वाले पाँच दिनों के लिए. और वार्निंग की बात करेंगे तो कच्छ, पाटन, बनासकांठा और सुरेंद्रनगर के लिए डस्ट स्टॉर्म की वार्निंग दी गई है आने वाले तीन दिनों के लिए, यानी आज कल और परसों के लिए. और स्ट्रांग सरफेस विंड प्रिवेल करेगी पूरे गुजरात रीजन और साथ में सौराष्ट्र और कच्छ रीजन में, और जिसकी स्पीड होगी 25-30 किलोमीटर पर आवर. और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर, अहमदाबाद का 42.8 और गांधीनगर का 42.5 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. और जो मैक्सिमम टेम्परेचर फोरकास्ट बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए, 43 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट अहमदाबाद गांधीनगर दोनों जगह के लिए दिया गया है. और विंड की डायरेक्शन की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए, पूरे गुजरात स्टेट इनलैंड के लिए जो विंड की डायरेक्शन दी गई है वो है साउथ वेस्टर्नली टू वेस्टर्नली विंड ट्रेवल करेगी. और जो कोस्टल एरिया के लिए विंड की जो डायरेक्शन होगी वो मेनली साउथ वेस्टर्नली विंड ट्रेवल करेगी. और मानसून ऑनसेट की बात करेंगे तो केरला के ऊपर आज मतलब 30 मई को केरला और साथ में ही नॉर्थ ईस्ट इंडिया में भी मानसून ऑनसेट हो गया है. और जो गुजरात रीजन और गुजरात रीजन पे जो मानसून प्रोग्रेस की डेट है वो 15 जून की नॉर्मल डेट है और इसके आसपास ही गुजरात
गुजरात रीजन पे मानसून प्रोग्रेस होगा। अभी आने वाले 7 दिनों तक ड्राई वेदर प्रिवेल करेगा, मतलब 7 दिनों तक आने वाले 5 दिनों के लिए जो टेम्परेचर है वो 9 लाख में रहेगा, लेकिन जो उसकी टेंडेंसी है वो डिक्रीजिंग टेंडेंसी है और जो टेम्परेचर डिक्रीज होगा वो 1 से 2 डिग्री सेल्सियस के बीच में टेम्परेचर डिक्रीज होगा। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે રાઘવજી પટેલે કલેક્ટર કચેરી અધિકારીઓ સાથે બેઠક કરી છે। કલેક્ટર, પોલીસ કમિશનર, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે રાઘવજી પટેલે બેઠક કરી છે। મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી છે। જે જે કામગીરી કરવામાં આવી છે તેમની માહિતી મેળવી છે। સમગ્ર ઘટનામાં 27 લોકોના મૃત્યુ થયા છે। રાઘવજીએ નિવેદન આપ્યું છે, 27 લોકોના મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે। ઘટના બાદ હર્ષ સંઘવી સીએમ ઘટના સ્થળે પહોંચ્યા હતા। હર્ષ સંઘવી સીએમએ ઘટનાનો તાક મેળવ્યો હતો। રાઘવજી પટેલે કહ્યું છે કે 3 લાખ રૂપિયાની સહાય ચૂકવી દેવામાં આવી છે। રાઘવજી પટેલે તમામ અધિકારીઓની સાથે બેઠક કરી છે। કલેક્ટર, પોલીસ કમિશનર, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે તેમણે બેઠક કરી છે। મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે। જે જે કામગીરી અત્યાર સુધી કરવામાં આવી છે તેની માહિતી તેમણે મેળવી છે। રાઘવજીએ કહ્યું છે, સમગ્ર ઘટનામાં 27 લોકોના મૃત્યુ થયા છે। 27 લોકોના મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે। ઘટના બાદ હર્ષ સંઘવી અને સીએમ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। હર્ષ સંઘવી અને સીએમએ પણ ઘટનાનો તાગ મેળવ્યો હતો અને 3 લાખ રૂપિયાની સહાય ચૂકવી દેવામાં આવી છે તેવું પણ રાઘવજી પટેલે જણાવ્યું હતું। આજે રાજકોટના પ્રભારી મંત્રી તરીકે જાતની કરુણ ઘટના દુર્ઘટના બની છે એ અંગે જાત માહિતી મેળવવા અને થયેલ કામગીરીની સમીક્ષા કરવા માટે મેં આજે જિલ્લા કલેક્ટર શ્રી, પોલીસ કમિશનર શ્રી અને મ્યુનિસિપલ કમિશનર શ્રી અને હોસ્પિટલના અધિક્ષક શ્રી આ બધા સાથે વિગતવાર ચર્ચા કરી છે અને જે જે કામગીરી થઈ છે એની જાણકારી પણ મેં મેળવી છે। સરકારશ્રીએ આ દુર્ઘટનાને અતિ ગંભીરતાથી લીધી છે અને રાતોરાત અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આવ્યા હતા, એણે રાતે 3 વાગ્યા સુધી જાગી અને આખી પરિસ્થિતિની સમીક્ષા કરી જરૂર સૂચના આપી। બીજે દિવસે સવારમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ખુદ આવ્યા અને પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી આદેશો આપ્યા, એટલે આ રીતે સરકારે ખૂબ ગંભીરતાથી આ ઘટનાને લીધી છે। મૃતકો પ્રત્યે સૌને સદભાવના હોય એ સ્વાભાવિક છે અને આત્માને પરમકૃપાળું પરમાત્મા શાંતિ સદગતિ આપે એવી હું પણ પ્રાર્થના કરું છું અને પરિવારજનોને આઘાત જીવવાની શક્તિ આપે એવી ઈશ્વરને હું પ્રાર્થના કરું છું। સરકારે મૃતકોના પરિવારજનોને જે સરકાર સાથે જાહેર કરી છે એ 24 જણાને ચૂકવાઈ ગઈ છે, માત્ર 3 જણા ટેકનિકલ કારણો છે, 3 જણા સહાય ચૂકવાની બાકી છે। 3 લાખ રૂપિયા સુધી સહાયની રકમ ચૂકવી દીધી છે। 27 મૃતકોના DNA ટેસ્ટિંગ કરી એના પરિવારજનોને એની લાશો સોંપાઈ ગઈ છે, એટલે આ રીતે સરકારે કામગીરી કરી છે। સીટની રચના કરી આખા બનાવની તપાસ થશે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સરકારે જાહેરાત કરી છે અને જવાબદાર જે પ્રાથમિક રીતે લોકોની જવાબદારી હોય છે એવા લોકોને સસ્પેન્ડ કરવાનું પણ આવ્યા છે, એટલે આ રીતે સરકારે ખૂબ ગંભીરતાથી આ બનાવને લીધો છે અને અસરકારક કામગીરી કરી। સીટનો રિપોર્ટ કયા સમય સુધીમાં આવી જશે એના વિશે મને કોઈ માહિતી નથી, પણ સીટ તલસ્પર્શી અભ્યાસ કરીને વહેલી તકે રિપોર્ટ આપશે। રાજકોટમાં નાનામવાર રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં ગત શનિવારે સર્જાયેલા ગમકમાર અગ્નિકાંડમાં 28 નિર્દોષ વ્યક્તિઓના જીવ ગયા છે। આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે ત્યારે 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ટીપીઓ MD સાગઠિયાના પાપ હવે છાપરે ચઢીને પોકારી રહ્યા છે। આ બનાવમાં ટીપીઓ સાગઠિયાને મુખ્ય આરોપી બનાવવાની શક્યતા દર્શાવાઈ રહી છે।
ત્યારે ટીપીઓ એમડી સાગઠિયાના યુનિવર્સિટી રોડ પર અંદાજે 7-8 કરોડની કિંમતનો આલિશાન બંગલો બન્યો છે. 75,000 નો પગારદાર સાગઠિયા પાસે કરોડો રૂપિયાની સંપત્તિ આવી ક્યાંથી તે સવાલ ઉભો થયો છે. આરપી અગ્નિકાંડ મામલે છે તે આરએમસીના કેટલાક અધિકારીઓને છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી એમડી સાગઠિયાને લઈને છે તે ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. કારણ કે 75,000ના પગારદાર પાસે છે તે કરોડો રૂપિયાની મિલકત સામે આવી રહી છે. આપને દ્રશ્યો બતાવીશ કે જે આ તેમનો નવો બંગલો બની રહ્યો છે, ત્યાં છે તે મિનિમમ છે તે 7-8 કરોડ રૂપિયાનો છે તે આ બંગલો બની રહ્યો છે. લાગી રહ્યું છે કે જે સમગ્ર બંગલા પાછળ છે તે જે હપ્તાઓ છે તે મહાનગરપાલિકાના અધિકારીને પહોંચતા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે આ એમડી સાગઠિયાને છે તે 3-3 પેટ્રોલના પંપના માલિક પણ છે. જ્યારે થોડા સમય પહેલાં જ તેમને મિલકત પણ છે તે 1 કરોડ રૂપિયાની ખરીદી હોય તેવા પણ છે તે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પરંતુ જે આપણે દ્રશ્યોમાં જે બંગલો જોઈ રહ્યા છો તે છે તે એમડી સાગઠિયાનો બની રહ્યો છે, અને 7-8 કરોડ રૂપિયાનો જે આ બંગલો બની રહ્યો છે. શું આ જનતાના પૈસે છે તે આ બંગલો બની રહ્યો છે? કારણ કે જે હપ્તાઓ છે, મીઠાઈઓ છે તે આ એમડી સાગઠિયા સુધી પહોંચતી હતી. કારણ કે ટીઆરપી ગેમ ઝોનનો આ હત્યાકાંડ બન્યો છે, 28 લોકો છે તે મોતને ઘાટ ઉતર્યા છે, આ મોતના ભાગીદાર છે તે આ એમડી સાગઠિયા પણ છે. કારણ કે જે આ બંગલો આપને દર્શનમાં બતાવી રહ્યા છીએ તે બંગલો છે તે એમડી સાગઠિયાનો બની રહ્યો છે. કેટલાય લોકોના ઘર ઉજાડીને આ ઘર બનાવતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે 28 લોકોના પરિવારના છે તે ઘર ઉજડ્યા છે, માળાઓ વિખાયા છે, અને 8-9 કરોડ રૂપિયાના છે તે આ બંગલાનું તેઓ નિર્માણ કરી રહ્યા છે. શું આ અધિકારીઓને શરમ નથી આવતી કે જે આ જે લોકોના પૈસા છે, જે 2 નંબરના પૈસા છે તે લઈને છે તે આ લોકો પોતાના ઘર બનાવી રહ્યા છે, પોતાના બંગલાઓ બનાવી રહ્યા છે, પોતાના સપનાઓ પૂરા કરી રહ્યા છે, પરંતુ જે 28 લોકોને છે તે મોતના મુખમાં ધકેલા છે તેનું શું? કારણ કે જે સસ્પેન્ડ કરવામાં આવ્યા, આજે તેમની ધરપકડ કરવામાં આવી, પરંતુ આજે કહી શકાય કે તેમને કાર્યવાહી કેવા પ્રકારની થાય તે પણ જોવાનું રહ્યું. કારણ કે જે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે આ એમડી સાગઠિયાનો જ બંગલો છે, આ એમડી સાગઠિયાનો 7-8 કરોડ રૂપિયાનો છે તે આ બંગલો બની રહ્યો છે. આ માત્ર બંગલાના જ તેઓ માલિક નથી, પરંતુ તેમની પાસે 3-3 પેટ્રોલ પંપના માલિક પણ છે. 1 કરોડ રૂપિયાની છે તેઓ થોડા સમય પહેલા જ તે જમીન ખરીદી હોય તેવું પણ લાગી રહ્યું છે. સાથે જ તે આ જે સમગ્ર મામલે મિલકતને લઈને જે પ્રશ્નો ઉઠી રહ્યા છે, ત્યારે એ એન્ટી કરપ્શનની ટીમ છે તે રાજકોટ ખાતે આવી રહી છે. કારણ કે જે એ આવા અધિકારીઓને પકડવા માટે છે તે એન્ટી કરપ્શનની ટીમ છે તે રાજકોટ ખાતે આવી રહી છે, અને સમગ્ર મામલે છે તે પરિવાર સહિતના જે કહી શકાય કે આવા અધિકારીઓના છે તે બેંક વ્યવહારો પણ ચકાસવામાં આવશે. સાથે જ તે મિલકતની પણ તપાસણી થશે. ગુજરાત ન્યૂઝની ટીમ એ જ પ્રશ્ન કરી રહી છે કે આવા અધિકારીઓ પાસે 75,000 રૂપિયાના પગારદાર પાસે કરોડો રૂપિયાની મિલકત ક્યાંથી આવે? કારણ કે જે આ હપ્તાઓ પહોંચતા હોય છે, ટેબલ નીચેથી પૈસાઓ લેવાતા હોય છે, તેના જ કારણે છે તે આ લોકો છે તે તેમના ઘર બનાવી રહ્યા છે. કેટલાય લોકોના ઘર વિખાણા છે, અને પોતે આ 8-9 કરોડ રૂપિયાના છે તે બંગલાનું નિર્માણ કરી રહ્યા છે. શું કોકના ઘર ઉજાડીને પોતાના ઘર છે તે ભરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે, જેને લઈને સુરતના વરાછા વિસ્તારમાં આવેલ સિનેમા થિયેટરો પર તવાઈ બોલાવવામાં આવી હતી. એક સાથે 15 થિયેટરોને સીલ મારી દેવામાં આવ્યા હતા. આ કામગીરીમાં પોલીસ અધિકારી, ફાયર વિભાગ અને પાલિકાની ટીમ સામેલ હતી. ફાયર એનઓસી અને પાલિકામાંથી ડીયુસી સર્ટિફિકેટ લેવામાં ન આવ્યું હોવાથી સીલ મારવામાં આવ્યું હતું. અડાજણ પોલીસે પરમિટ વગર ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા આરોપી દેમારામ બુધારામ ચૌધરીની પાલનપુર કેનાલ રોડ પરથી ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ગેસના
સહિત કુલ રૂપિયા 21,550 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડાજન વિસ્તારમાં ગેરકાયદેસર 5 પરમિટ વગરના ગેસ રિફિલિંગ કરતા ઇસમને મુદ્દામાલ સાથે વડાજન પોલીસે પકડી પાડેલ છે. એનામાં પોલીસને બાતમી મળી હતી કે એલપી સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો ને એનો, એની અંદર અલગ અલગ કંપનીના 11 જેટલા બાટલાઓ પકડી પાડે, જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે, જે મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉગત કેનાલ પાસે રહે છે. એની ત્યાં ચેકિંગ દરમિયાન અડાજણ પોલીસને બાતમી મળેલ હતી અને બાતમી આધારે ત્યાં જઈને તપાસ કરતાં અલગ અલગ કંપનીના ગેસના બાટલા છે, જેમ કે ઇન્ડિયન ગેસ છે, ભારત ગેસ છે, એના બાટલાઓમાં એ લોકો એકબીજામાં રિફિલિંગ કરતા હતા, જે આધારે પોલીસે એને પકડી પાડી અને 11 જેટલા બાટલા અને આરોપી પકડી પાડી અને 21,550 મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે. આ અત્યારે છેલ્લા 1 જ મહિનાથી આ ધંધો કરતો હતો અને પોલીસે એની બીજી બાતમી આધારે એની પૂછપરછ ચાલુ છે અને પૂછપરછમાં કંઈક વિશેષ માહિતી મળશે તો ત્યાં કરવામાં આવશે. ગેમઝોન અગ્નિકાંડમાં સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીની પૂછપરછ શરૂ કરાઈ છે. એસીબીએ ટીપીયુ એમડી સાગઠિયાની પૂછપરછ શરૂ કરી છે. રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીયુ સાગઠિયાની અને પરિવારની પાસે કરોડોની મિલકત છે. રાજકોટ ગોંડલ વીરપુરમાં ફાર્મ હાઉસ, પેટ્રોલ પંપ સહિતની પ્રોપર્ટી છે. 50,000 થી 60,000 પગારદાર પાસે આટલી સંપત્તિ આવી ક્યાંથી, હવે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. સમાચારોના અંતે ફરી એક વખત નજર કરીશું હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ચાશવાલાની પ્રોબાયોટિક લસ્સી. રાજકોટ અગ્નિકાંડમાં પૂછપરછનો દોર શરૂ. આઈએસ આનંદ પટેલ સહિત 3 IPS મીડિયાથી બચતા પોલીસ ભવન પહોંચ્યા. નવા શૈક્ષણિક સત્ર પહેલા શાળાઓએ ફાયર NOC લેવું ફરજિયાત, નહીં તો થશે કડક કાર્યવાહી. રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો. આગામી 3 દિવસ રાજ્યમાં પ્રચંડ વેગે ફૂંકાશે પવન, હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે રાજકોટમાં અગ્નિકાંડ મામલે કરશે સમીક્ષા બેઠક. અધિકારીઓ સાથે કરશે સમીક્ષા બેઠક. મૃતકોના પરિવારને પણ મળી શકે છે અમિત શાહ. શહેરના 4 ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. ગોતાના 2, નિકોલનો 1 અને આનંદનગરનો 1 ગેમ ઝોન સીલ. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા ચાશવાલાની પ્રોબાયોટિક લસ્સી.